शनिवार तारीख 26 जानुआरी 2013 श्री रमेशभाई दवेना घरे वचनामृतनी कथा वक्ता श्री रमेशभाई दवे। कौशल देश वेश बटुल रामा मोटा धाम रचारया गजपुरे दे देश दादी करी अंतर ज्ञान खयालिया हरितणि संक्षिप्त माहुचरी श्री सयाम स्वामी महाराज श्री घनश्याम महाराज श्री हरि कृष्ण महाराज श्री स्वामी नारायण भगवान ओम नमो अवतारिणे श्री स्वामीनारायण। अरे कौन से तुम बाकी छे वचनामृत लोयानु तेर लोयानु तेर मु वे वक्ते वाचु तो एने टूक मां जिस्ट कही दऊं कि शू आवे छे तो पछी कंटिन्यू छे एटले न आवेला ने खबर पड़े ने। महाराजे एम कीधु के मोटा मोटा हो सद्गुरुओ ये आगळ आवीने बेसो अने अंदरो अंदर प्रश्न उत्तर करो। गोपाल स्वामीए ब्रह्मानंद स्वामी ने प्रश्न पूछो एक्सेट्रा एक्सेट्रा આવી રીતે વર્ણન થયું છે તો કેવી રીતે થાય? એક પુરુષને નડે છે બધું, એકને જરાય નથી નડતું, શેનો તફાવત છે? બ્રહ્માનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછવાનું કારણ કે એ યતિ હતા, એને આના હારે કઈ લેવા દેવા નહીં, એટલે પછી મહારાજે ઉત્તર કર્યો। મેં ઉત્તર કરીએ યતિ એટલે બ્રહ્માનંદ સ્વામી ઘોડાને આમ થાબડે તો એ નિષ્કામ થઈ જાય, એને આ પ્રશ્ન પૂછાય જ નહીં। મહારાજ કીધું મોટા મોટા હોય મોટા મોટાને પ્રશ્ન પૂછે, આ જાણતા હતા ગોપાલ સ્વામી કે આનો જવાબ આના પાસે નહીં હોય, કારણ કે એને એના હારે લેવા દેવા જ નથી કાંઈ। રાઈટ ફ્રોમ બર્થ He was about sex, Brahman Swami. ઘોડો તો એકદમ તોફાની, બધા ચાર જણા પકડીને લાવ્યા એને અને મહારાજને ભેટ આપી દીધો, તરવરીયો ઘોડો અને કોઈ ચાર જણા લઈને આવી એના ઉપર બેસાય કેવી રીતે? મહારાજ કે ભલે રહ્યો, રોજો ઘોડો એનું નામ, તે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી તમે આમાં બેસો। કલકલિયો ઘોડો હતો, એકદમ સેક્સ બહુ હોય ને એને કલકલિયો ઘોડો કહેવાય। બ્રહ્માનંદ સ્વામી કે મને મરાવી નાખો કે આના ઉપર બેસાડો, ચાર જણા જેલો નથી રહેતો, એટલે કે તમારા પાસે રોવા વાળું કોણ છે? પાંડે જોજો, પૂછાય જ નહીં એને કાંઈ નહીં, તો કહે મરી જાઓ। જેને ખબર હોય કે મરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય તો ત્યાં ઘણું સુખ છે અહીં કરતા, એને વાંધો ન હોય, પણ જેને ખબર ન હોય બી જાય આ લોકમાં, જે થોડીક આસક્તિ હોય બી જાય, તો તમારા સામે ઘોડા ઉપર થાપો મારે તો જય સ્વામિનારાયણ કરી બેસી ગયા, તો ઓલો શાંત થઈ ગયો ઘોડો, એટલે યતિ હતા। મહારાજે વચનામૃતમાં વર્ણન કર્યું છે આ તો યતિ છે બ્રહ્માનંદ સ્વામી, કોણ યતિ હતા બીજા? એક યતિ કીધા છે લક્ષ્મણને, સીતાજીએ કીધા છે, રાવણ જ્યારે કહેવા આવ્યો એને કે તું મારા લગ્ન કરી લે મંદોદરીથી ઊંચા સ્થાને તને બેસાડીશ,
અને માઇનર ને તો ના પછી આમ બોલ્યા તું રે મારે મન લક્ષ્મણ યતિ મને ઘડીએ ને વિસરે રામ યતિ કીધું આ ખાલી સીતાનો વર્ડ યતિ કીધું નોનો નિષ્કામ થઈ ગયો સુકામ એડો નહીં ઉપાડી ગયો અત્યારે અહીં કાંઈક સીતા ભક્તિ સ્વરૂપ હતી જે કામ વાસનાથી પીડાતો હોય ભક્તિને અડી ન શકે એટલે હરણ કર્યું ત્યારે અહીં બેસાડ્યા તેને ખભે અને પછી આઈડાને યતિ આ શબ્દનો બહુ ઊંડો અર્થ છે શાસ્ત્રમાં પૂરે મારે મન લક્ષ્મણ યતિ એક લક્ષ્મણ યતિ હતો કારણ કે 14 વર્ષ સુધી રામની સાથે અખંડ જાગરણ કર્યું એને રાતના સૂતો નહોતો લક્ષ્મણ ચોખ્ખી કરતો વનમાં ફરવું પડે તો ક્યાં જાય પશુ પક્ષી આવીને જાય એટલા માટે થઈને યતિ આ ગુણ છે યતિમાં ભરદવત ધારાયણમાં આપણે જન્મંગળમાં છે સામાન્ય માણસો તો એવો અર્થ કરે છે મહારાજને કે બ્રહ્મચર્ય વ્રત જેને ધારણ કર્યું છે એ વ્રત મોટું વ્રત જ છે આપણે એ નહીં સમજવાનું મોટું વ્રત છે આપણે મોટું વ્રત મહારાજે લીધું દાદા ખાચરને આપ્યું હતું કે ભક્તોના ગુના માફ કરી અને સમય મારા અક્ષરધામમાં તેડી જઈશ આ વ્રત એને રાખ્યું બ્રહ્મવ્રત એટલે મોટું વ્રત આ છે ઓ તો ઘણા પાડી શકે રાવણ જેવા રાવણ પાડી શકે તો આ કેમ ન પાડી શકે એટલે આ પ્રશ્ન પૂછ્યો ગોપાલ સ્વામીએ જાણી જોઈને હેતુપૂર્વક પૂછ્યો હતો કે મહારાજાનો ખુલાસો કરે પછી મહારાજે કર્યો છે ખુલાસો અને બધું સુમસામ થઈ જાય મહારાજના દર્શન કરીએ ત્યારે ઘોંઘાટ મટી જાય ખૂબ શાંતિ થઈ જાય આ શાંતિ આ સ્વરૂપમાં છે એમ કરીને મહારાજની મૂર્તિના દર્શન કરાય આપણે જોઈએ છીએ દર્શન કરીએ છીએ એ કેઝ્યુઅલ લઈ લીધા કહેવાય હટવાનું મન ન થાય એ દર્શન કહેવાય મૂર્તિ સામે જોઈ ત્યાંથી નીકળવાનું મન ન થાય જ્યારે આ મન ન થાય ત્યારે સમજવાનું તમારી નિષ્ઠા પાકી થઈ ગઈ નહીં તો ખાલી જોવા માત્ર છે એક જોવું અને વ્યવસ્થિત રીતે જોવું એવો ઘણો ફરક છે યુ કેન સી થિંગ્સ બટ યુ કાન્ટ ઓબ્ઝર્વ ઇટ વિથ ઓબ્ઝર્વેશન ઇફ યુ સી થ્રુ ઇટ તેમ સ્લોલી માંથી પ્રેમ થાય સ્વરૂપ પ્રત્યે અને એ જે પ્રેમ થાય એ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપમાં અતિશય સ્નેહ મહારાજ કીધું એને અમે ભક્તિ કરી છે આમ ભક્તિ કર્યા ચાંદલા કરીને માળા ફેરવીને પ્રદક્ષિણા કરી એ ભક્તિ નથી અતિશય સ્નેહ ભગવાનના સ્વરૂપમાં એને અમે ભક્તિ કહી છે બેસ તારા મત ખુરશી રખાવી ને એન્જિનિયર છે ભાઈ આ રીતની ભક્તિ જ્યારે પ્રગટ થાય એ કેવી ખબર પડે આપણે ભક્તિ થઈ તે પછી આ જે પ્રાગટ્ય છે ને ભક્તિનું એને બતાવવાની જરૂર ન હોય ખબર જ પડી જાય નારણભાઈ પાસે અન્ય સંપ્રદાયના કેટલાય આવતા જૈન આવતા બૌદ્ધિસ્ટ આવતા વેદાંતિઓ આવતા એને કંઈ શિક્ષાપત્રીનું જ્ઞાન તરત જ ન થઈ જવાય પણ જુએ ભાઈને એ ભેગા એ લોકો નમન કરી નાખે એક ડેલિગેશન આવ્યું હતું બળદિયામાં એજ્યુકેશન ડેલિગેશન અને દરેક ધર્મના કંઈક કંઈક 5 જણા આવ્યા હું બેઠો ત્યારે ત્યાં તો મને કહેવામાં આવ્યું કે તમે ભાઈ વિશે કંઈક બોલો એટલે આ લોકોએ કીધું કોણ કે ઓળખાણ કેમ કરાવે કે તમે બોલો કંઈક એ કીધું કાંઈ બોલવાની જરૂર નથી લુક એટ હિમ
હું શું બોલું ભાઈ વિશે? ઘરના ને ઘરના મેં તો બોલું છું, લેટસ એ લોકો શું કહેશે જો. આવતા વેચ એ લોકો એવા ઠંડા બોર થઈ ગયા, રૂમમાં આવતા વેચ જાણે ભાઈ તો વિવેકી બહુ મારા જેમ નહીં બેઠો રોટી વાળીને ઊભા થયા બેસાડ્યા. એ સ્પર્શ થયો ને આંગળાનો, ભેગા બોલાવો કોઈ ચેતના આપી દીધી. પછી એ લોકો જે બોલ્યા છે ભાઈ વિશે પૂરું થયા પછી, દિવ્ય પુરુષ છે વેદાંતિઓ આવું બોલી ગયા, એ આત્માને માનનારા મૂર્તિમાં નહીં માનનારા બોલી ગયા દિવ્ય પુરુષ છે. આ અતિશય સ્નેહ ભગવાનના સ્વરૂપમાં નોખાની અભેદપણે, શાસ્ત્રમાં તો વૈરાગ પુરુષને અભેદપણે કહીને વર્ણવ્યા છે, બધા અવતારો એમાંથી થાય છે અને અવતાર માત્રનું કારણ વૈરાગ પુરુષ છે. બધા આપણે બધા કહીશું ગીતા સુધી બધું એમ જ છે, કારણ કે વૈરાગ પુરુષનું વર્ણન એ બધું વેદોક્ત છે, વેદમાં છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વેદથી પર છે, ચાર વેદ એમાં જે જ્ઞાન છે એ વૈરાગ પુરુષનું છે. એના પછી કેટલી ભૂમિકા છે, પછી નારાયણ નામ પડ્યું, નાર એટલે સમૂહ, એની અંદર અયન કરનારા એટલે સુવાવાળા, સમૂહમાં મૂળતો ક્ષીરસાગરમાં શયન કરનારા, એટલા માટે નારાયણ નામ કહેવાય. તો આપણે નાર એટલે સંતોનો સમૂહ, ગોપાલંદ બ્રહ્માનંદ વિષ્ણુ ગુણાતીતાનો બધા મોટા મોટા સંતો, એની વચમાં રહેનારા. મારા જે વચનામૃતમાં કીધું છે કે આ દેહ મૂકીને પાછું અવતાર જવાનું કોઈ નિમિત્ત નથી, પણ કોક નિમિત્ત ઊભું કરીને આ સાધુઓની વચમાં આવવાનું મને મન થાય છે. મહારાજે જ આવે ના જરૂર નહીં, પણ એના સ્વરૂપને સાક્ષાત પામેલા એવા મુક્તો આવ્યા જ કરે. એટલે મારા રત્નવર્તમાં કીધું છે કે ભગવાન કા ભગવાનના અવતાર જરૂર વિચારતા હોય એનો એ જીવને પ્રસંગ થાય તો મોક્ષ થાય. અત્યંત આ છે એટલે મધ્યનું તેરમું. હવે વાંચો ક્યાંથી? આ મધ્યને લોયાનું તેરમું. સારું, મધ્યનું તેરમું તો એવું વસી ગયું છે નહીં કે કરી કરી એનો જતન જવાય છે. અરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, જ્યાં સુધી એ મુમુક્ષુને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ કાળાદિકે કરીને વિપર્યપણું થાય. વિપર્યપણું ઊંધી રીતનું ગુણનો સંબંધ છે એ કોઈ જ દેહધારીને સતત રજસ તમસમાંથી નીકળ્યા નથી, પણ એ ગુણ છે એ નારાયણના દીધેલા છે, એ નિર્ગુણ થઈ જાય. એટલે કીર્તન છે, નિર્ગુણના ગુણ ગાય ધર્મસૂત લાડી લે. મહારાજ નિર્ગુણ જે થઈ જાય એના ગુણ ગાય, જેના ઉપર રાજી થાય કે આ તો મુક્તાનંદ સ્વામી જેવા છે, એકદમ નિર્ગુણ સંત મૂર્તિ. બધા સંતોને ક્યારેક ક્યારેક ગુસ્સો આવ્યો છે, શાસ્ત્રની રીતે આવ્યો હોય, પણ મુક્તાનંદ સ્વામીને એનું વાકું બોલનારાઓને કોઈ બી ગુસ્સો આવ્યો એવું બને નિર્ગુણ થતા. સુખ સ્વામીનું કીધું એમને, કારણ સુખ સ્વામી તો બહુ મોટા છે, કારણ કે નાની ઉંમરના હતા અને એક વખત કંઈક જમી લીધું હતું એને નાયા વગર. મહારાજે કીધું હતું સુખ મને શું વાત જુઓ છો, કોઈક વાર અમે નાયા વગર જમી લેતા, પાંડે જમી લેતા હોય નાયા વગર, ભૂખ લાગે શું કરે એમાં, નાયા જોવા પણ ભગવાન ભગવાન જેમ પછી એના ભગત એવા હોય ને કે ભગવાન અમને સાક્ષાત્કાર થઈ ગયો છે એમ કહી દેવાય. પણ જાઓ જઈને જમી લ્યો, એ જમી એમાં ઘણાને અવગુણ આવી ગયો હતો સુખ સ્વામીનો, કે મહારાજની આજ્ઞા લોપી. પછી મહારાજે વચન ઉપર છે આ સુખમુનિ તો
એનો રંગ છે સત્સંગનો, દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ છે. ને એ મુક્તાનંદ સ્વામી જેવા છે, આ સર્ટિફિકેટ છે. મુક્તાનંદ સ્વામી જેવા કહેવાય એટલે ગુણથી પર થઈ ગયા. એ પ્રશ્ન છે, પ્રશ્ન પાસે. હે મહારાજ, જ્યાં સુધી એ મુમુક્ષુને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિક કરીને વિપર્યપણું થાય, અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થતાં દેશકાળાદિક કરીને પરાભવને ન પામે એ તો ઠીક, પણ જ્યારે સર્વે મુક્તને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિશે રહ્યા હોય ને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય ત્યારે તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને મમ સાધર્મ્ય માગતા, એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેમને વિશે કેમ ભેદ સમજવું? મુક્ત અને નારાયણમાં કેમ ભેદ સમજવો? અભેદ છે પણ ફરક પડે છે. એક દીવામાંથી બીજો દીવો થાય તો દીવો જ થઈ ગયો, કાંઈ ફરક નહીં. મહારાજે પોતે કીધું છે કે આ મુક્તાનંદ સ્વામી મહારાજ મારાથી જરાય ન્યૂન નથી. કૃષ્ણ ભગવાન ઉદ્ધવ પ્રત્યે બોલ્યા છે, આ ઉદ્ધવ મારા કરતાં જરાય ન્યૂન નથી. પણ આ દીવાથી આ દીવો પ્રગટ્યો છે, અભેદ છે, બે એકલો જ પ્રકાશ આપી દે, કદાચ ઓલો બીજો વધુ પ્રકાશ આપે. મુક્તાનંદ સ્વામીએ સત્સંગ વધાર્યો એટલો મહારાજ ન વધારી શકે, શું કામ? કેટલાક ઓળખે એને, સૌમુખે કરીને પોતાનો વખાણ ન કરે મહારાજ. એટલે તો 49 વર્ષ ચાલ્યા ગયા, હવે તમે હલાવો બધું. એને ચાલ્યા જવું ને આવવું ને એવું બધું એક લીલા છે એની. મહારાજનો જન્મ અને અક્ષરધામમાં જવું ને એ બધું ખાલી અહીં આપને બતાડવા પૂરતું. એ તો અત્યારે છે, અહીં છે, આ સભામાં છે, ત્યારે કોઈ વ્યાપક સ્વરૂપ છે એનું. જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી પણ રહ્યા છે, અને એના આવા મુક્તમાં નિર્ગુણ પણ સાક્ષાત સાધર્મપણાને પામેલા હોય એમાંથી વ્યતિરેક રૂપે રહ્યા હોય, પોતે જ મોટા સંતો હોય તો મહારાજ પોતે જ કરે. એ રીતે નારાયણના સાધર્મપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેમને વિશે કેમ ભેદ સમજવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? જો ને પ્રકાશ પણ એ કરીને સરખા નથી, અને બિંબમાં પણ ઘણો ભેદ છે, અને સર્વે ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે થાય. તારાઓ તો નથી થતું, ઔષધિનું પોષણ ચંદ્ર વતે જ થાય છે, ભરતીઓ ચંદ્રથી જ થાય છે, એને લઈને બધું ચાલે છે વ્યવહાર. આપણે કારણ કે આજે પૂનમ છે, હવે અમાસ છે, ના ના બધું અમાસમાં એની અસર છે. 6-6 કલાકે કેમ આવે છે? 4 ભાગમાં છે ભરતી, 6 કલાકે આવે, પાછી 6 કલાક ઉતરી જાય, પાછી 6 કલાકે આવે, 6-6 24 નો કલાકનો દિવસ થયો. પણ પોષણ બધું એને લઈને છે, ને એ પૃથ્વીનો જે એક ભાગ છે એમાં છૂટું પડેલો છે ચંદ્ર. સૂર્યમાંથી પૃથ્વી થઈ, પૃથ્વીમાંથી ચંદ્ર થયો. આ તો ભૌતિક દ્રષ્ટિએ છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ એ રૂપ જ હોય તો છતાં એ રૂપ છે એ કહેવા માટે થઈને એ તો હોવા જોઈએ ને. મહારાજ જેવા કોઈને ન કહેવાય, અનધિમુક્તનું એ ધ્યાન ન થાય. જો સ્વામિનારાયણ ઓળખાવે તો અનાધિમુક્ત આની પાછી ઓળખાણ કરાવે, પૂજ્ય ભાવ કરાય, ધ્યાન ન થાય. ચંદ્રમા વતે જ પોષણ થાય પણ બીજે તારે ન થાય, અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહીં. અમાસના દિવસે જોશું કેટલા તારા હોય છે, ત્યારે જ દેખાય. ચંદ્રમા હોય તો તારા દેખાય નહીં,
એટલા બધા તારા ખૂબ આગે આગે છે, ચંદ્રથી કદમાં ઘણા મોટા છે, છતાં પ્રકાશ અહીં સુધી નથી પહોંચતો. અમુક તારાઓ તેવા છે કે લાઇટ યર્સ વીતી જાય, 1,86,000 પર સેકન્ડની સ્પીડ છે લાઇટની, એનું વર્ષ ગણી રાખો તો કેટલા થાય, અમુક હજાર લાઇટ વર્ષ આઘા છે. ઘણા તારાઓ ઉત્પત્તિ કાળથી હજી સુધી એનું કિરણ અહીં પહોંચ્યું નથી. આ ભૌગોલિક છે, આ બધું કેને કહ્યું, ક્યાંથી થયું આ બધું? બિગ બેંગ, વેસ્ટર્ન થિયરીમાં બિગ બેંગ થયું ને આ બધું નોખું પડી ગયું. હુ ઇઝ ધેર? આ બિગ બેંગ કરનારું કોણ? ચાલો થોડાક પ્રશ્નો એવા આવશો, મને ઉત્તર ન આવડતો હોય તો છે ખરા પ્રશ્નો, પૂછશો અમને કે બિગ બેંગ કેને કર્યું. પાંડે સિવાય કોઈ નહીં. રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહીં, તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા અને રાજાના ચાકર કે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય ઐશ્વર્ય. આમાં કયું સરખા? આ રાજા અને રાજાના ચાકર મનુષ્ય જાતિ સરખા કીધા, ભગવાન અને મુક્તમાં કયું સામ્ય છે? મનુષ્ય જાતિની જેમ સરખા કીધા એમ આમાં કયું સામ્ય છે? એટલે જીસસ ક્રાઇસ્ટ પણ બોલ્યા છે, જીસસ ક્રાઇસ્ટનું વર્ણન થયું છે, સી ફોર ગોડ એન્ડ હી ફોર ગોડ ઇન હિમ. ઈવ અને આદમની વાત કરે છે, સી ફોર હી ફોર ગોડ, એ ભગવાન માટે છે, પણ હી ફોર ગોડ ઇન હિમ એમાં આટલો જ ભેદ છે. એમાં ભગવાન જોવાય. ઘણા એવા દર્શન થયા છે, ગોપાલ સ્વામીનું દર્શન કરતા હોય કે બ્રહ્માનંદ સ્વામીનું દર્શન કરતા હોય, તો એમાં મહારાજ દેખાય. આપણા શાસ્ત્રમાં વાત છે. પણ વૈરાજ નારાયણનું કારણ છે એમાં ન આવે, વેદમાં ન આવે, એટલે સનાતન ધર્મવાળાએ આને લીધું જ નહીં. આ સનાતન ધર્મથી આપણો સંપ્રદાય કંઈક ઉપર છે, કંઈક વિશેષ છે. આપણે વિશેષ રીતે જીવ ઈશ્વર ને માયા, રામાનુજાચાર્યનો જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ શ્રીજી મહારાજનો અહીં જ વિશેષતા વિશે પણ આ જ વિશેષ છે. પ્રકારનું નોખું જ છે કંઈક, નહીં તો સનાતન ધર્મમાં કબૂલ હોય એ જ વૈદિક ધર્મ કહેવાય. સનાતન ધર્મમાં વેદે આવી જાય, પણ વેદના લિમિટેશન્સ છે, એથી ઉપર વેદ ન જ જઈ શકતા. અને ઋષિ મુનિઓએ કરેલા વેદ છે. તો આ વચનામૃત સ્વયં જે વેદ મૂર્તિ છે એને કરેલા છે. મહારાજની એક જગ્યાએ વેદ મૂર્તિ કીધા છે, ગાંડા હારા પણ કહી દીધા છે. વેદ મૂર્તિ, વેદ જેની સ્તુતિ કરે છે એ કહેવાય. ભલે રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય ઐશ્વર્ય રૂપ લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજા વતે થાય તે ચાકર વતે થાય નહીં, સુજે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અને અતિ રૂપવાન છે, ને અતિ તેજસ્વી છે, અને અતિ સામર્થ્ય છે, સમર્થ છે, ને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. તે જો પોતાને જે કંઈ થઈ રહ્યું છે જગતમાં, આપણે માયનામ ના હોય મહારાજનું અન્યથા કરતું પણ ઘરે પોતે વિસરતા અકર્તા રહીએ. મેં કઈ નથી કર્યું, કોક મારફત કરાવતા હોય એને માથે લેવા જ ન માગતા હોય. ધરતીકંપ થયો, કેટલાય મરી ગયા, એમ કહેશો ધરતીકંપ થયું એમ દટાઈ ગયા. આનું આમ આમ ન આવે, બધી આની જ લીલા હોય, એ હલાવનારી જ છે. કારણ કે
આવું બધું કેમ થયું? તો મહારાજ કીધું, સંસ્કૃતિથી થાકેલા, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મથી થાકી જાય જીવ, એટલે આવું વિનાશ સર્જે છે. ને એને કેના ઉપર નાખી દઉં? શંકર ઉપર નાખી દઉં. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય શંકરનું કાર્ય છે. અમે નથી કરતા, તાંડવ નૃત્ય કરે છે, શંકર કરે છે, સસ્ટેન કરે છે, એ પોતે કરે છે, પણ છે વિષ્ણુ બધાને રક્ષણ કરે છે. ઉત્પત્તિ નાખી દીધું બ્રહ્માના ઉપર, આ ત્રણ એને નંગ ગોતી લીધા કે આ નામે કોઈ એ રાજી થશે ને આપણે એમાં છત્તી જશો, આ અન્ય ઠાકોર બહુ લુચ્ચા છે આપણા ભગવાન, તો સમજે નહીં, થાપ ખાય છે. હાલો આ ટ્રીબ્યુટ છો લુચ્ચા કહેવામાં, પછી એમને સમજ મારા લુચ્ચા કહી દીધા. આ ટ્રીબ્યુટ છે, કોઈ ન થઈ શકે બીજું એવું લુચ્ચાઈ. ત્રણ ઉપર નાખી દીધી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય, પોતે કરતા જ નથી, અન્યથા કરતા, એટલે એ શંકર ઉપર ઢોળી દીધું બધું. તાંડવ કર, ઓલો ડૂક ડૂકે ભગાડે, કરવા આ હોય ઓલા એમ થાય મેં કરી નાખ્યું, ત્યાં સુધી કે એ લોકોને એમ છે કે અમે કરીએ છીએ. હાલો કરતું અકર્તું અન્યથા કરતું છે, તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામ વિશે રહ્યા જ મુક્ત, તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, ને સુજે તો એ સર્વ મુક્ત તેમણે સેવ્યા થકા એમની ભક્તિ એને છે. જ બધા તારાઓ કેટલા બધા છે, સૂર્ય નીકળી ભેગા દેખાય છે કોઈ? એક તારો ન દેખાય, ચંદ્રમાય ન દેખાય સૂર્યના પ્રકાશમાં. મહારાજનો મહિમા જેને વસાઈ ગયો એને કોઈ નજરમાં ના આવે, આપણે એમ થાય કે આ તો ગજબ છે, સ્વામિનારાયણ પોતાના ભગવાનનું આમ બોલે છે. ના, એ છે જેવું કે કંઈ નજરમાં ના આવે, અને મુક્તની આ સ્થિતિ હોય એને કાંઈ નજરમાં ના આવે. મહારાજને જોઈ લીધા હોય પછી આ બધાને અવતારોનું શું ખ્યાલ કરે? શાસ્ત્રમાં વાત છે અનાદિમુક્ત, એટલે આપણે શાસ્ત્રમાં પર્વતભાઈને અનાદિમુક્ત કીધા છે. તો પર્વતભાઈએ સંકલ્પ કર્યો કે આ શાસ્ત્રમાં મારા તો અવતારી છે, દર્શન થયા છે, જાણતો હતો, આ 24 અવતાર કહે છે કેવા હશે? તો ધર લાઈનમાં ઉભા રહી ગયા 24 મચ્છ કચ્છ વાળા નરસિંહ બધા. હવે આમ આપણે એવું લખ્યું છે કે અવતારોએ દર્શન દીધા, પર્વતભાઈ દર્શન કરવા આવ્યા હોય એને ક્યાં, આને જોઈ દે પછી કોઈને દર્શન કરવાનું મન ન થાય, એકવાર પાંડે દેખાઈ જવા જોઈએ, કદાચ નજરથી ન દેખાય હૃદયથી તો જોઈ લેવા જોઈએ, તો નજર ન આવે. અક્ષરધામ ને વિશે જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, ને સુજે તો એ સર્વે મુક્તને તેમણે પોતાના તેજમાં લીન કરીને. મહારાજે તો તેજનું કહી દીધું, પદ્મમત છે. સુજે તો તેજને, એટલે અક્ષરધામને પણ અમે એકલા સ્વરાટ થકી વર્તીએ છીએ, એ તેજ કાર્ય છે, કારણ આ છે. કાર્ય કારણનો ભેદ બતાવવા માટે મહારાજે એમ કીધું કે સૂર્ય તો અક્ષર સરતા આવીએ, સૂર્ય તો અક્ષરને પણ અમારામાં લીન કરી લે, એકલા સ્વરાટ થકા આવીએ. એટલે 1837 ચૈત્ર નોમ એ તો દયા કરીને આપણે સમજી ન શકીએ એટલે આવ્યા, બાકી હતા જ. આપણે બધા જીવ પ્રાણી માત્ર ઓળખી શકે એટલા માટે ઈશ્વર બીજું એને હી સ્ટીલ ધેર. મારી મૂર્તિ રે, મારા લોક ભોગ ને મુક્ત,
મુક્ત લીધા જ મારા છે. સર્વે દિવ્ય છે એ ત્યાંથી જોયાની છે, યુક્ત યુક્તિથી જોવું જોઈએ. આ ખબર પડી જાય એ સત્સંગી કહેવાય. હજાર માળા ફેરો ન તું સમજો તો આ વિશેષ છે. કેટલી પૂનમ ભરો એટલું સમજી જાઓ તો આ વિશેષ કહેવાય. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. કયો લોક છે એનો? અક્ષર જ્યાં માયા નથી. મુક્ત જે આ સ્થિતિને પામેલા છે અક્ષર મુક્ત. સર્વે દિવ્ય છે રે, દેખાય તો દેખાય નહીં દેખાય. ઉંમરની ઉંમર કેટલાય જન્મ નીકળી જાય તો એને દેખાય નહીં. આ તો ક્યાંક ધૂણી દખાવી હશે, કોઈક સંતનો રાજીપો થઈ ગયો હશે એટલે સત્સંગમાં જન્મ થયો. આપણા અહોભાગ્ય છે કે એનું બોલેલું આપણે સાંભળી શકીએ છીએ. ડાયરેક્ટ એ બોલ્યા છે આ, એટલે આ એક જ પાનું હોય એનું વચનામૃતનું. અને ધાર્મિક બધા ગ્રંથો ભેગા કરો, આ એક પાનું હેવી થઈ જાય, વધારે વધ્યું છે. કારણ કે આ પોતે બોલ્યા છે, ઓલા એનું વર્ણન કર્યું છે, એના મગજમાં એવી રીતે વર્ણન કર્યું છે. જે અક્ષરધામ ને વિશે પોતે રહ્યા છે તે અક્ષર ને પણ લીન કરીને પોતે સ્વરાજ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તોને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. હા, અને થા કરતો પણ આપણે કરતું અત્યારે હમણાં વર્ણન આવ્યું છેલ્લી કરતું પોતાની ઈચ્છામાં આવે તો કરી નાખે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું, એક મિનિટ ઉભો રહો, આપણે પાછું એવું સુજે તો દાંત સાથે સુજે તો દાંત વગર સ્વરાટ થકા બોલીએ. ચોખ્ખા પૂરતી આપણે એટલી સામર્થ્ય છે, બોલતા નથી થતું પછી. અરે જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું, જે મારા ધનુષ્ય થકી નિસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્ય કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું, તેમ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે તે એને બીજા અવતારાદી કેમ આવો દાખલો દીધો? મહારાજે પૃથ્વીરાજાનું, કારણ કે ભક્તોના બધાના શાસ્ત્રોમાં વિશ્વાસ વધારે. પૃથ્વીરાજાએ એમ કર્યું તો એ માની લીધું. તમે જોવા ગયા હતા પૃથ્વીરાજાએ કર્યું એ માની લીધું. શું કામ? સનાતન ધર્મમાં વૈદિક સંપ્રદાય વૈદિક રીતે આ બધું માન્ય રાખવામાં આવ્યું છે. આ જે માન્ય રાખે એને સંપ્રદાય હલાવવાની છૂટ છે. પંડિતો કહી ગયા છે ને, પંડિતોને બુદ્ધિ કેને આપી? આને એટલે એ અનુસરશે. બાકી મહારાજને કાંઈ અનુસરવાની જરૂર નથી. તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે તે એને અને બીજા અવતારાધિક મુક્તોને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા અને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં. આ કોણ? જે આત્મા ઉપર હોય એ અને એક નાસ્તિક કે જીવ છે ધીરે 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 ધીરે, પણ એ લોકો તીર્થંકર સુધી પહોંચ્યા. જીવાત્માને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરીને ભગવાન છે એમ નથી માનતા, પણ આવી રીતે દિવ્ય ગતિને પ્રમાણી દે એ તીર્થંકર થઈ જાય. એકમાંથી બીજો થાય. અત્યાર સુધીમાં હજી 24 જ થયા છે છેલ્લું તીર્થંકરમાં આવે. કેટલી વાર આવે એક કોઈ એક જીવ તીર્થંકર થશે એમ કહે છે પાછા. એ લોકોનું સાયન્સ બીજું છે, ખાસ ઉતારી નાખવા જેવું નથી, બહુ સાયન્ટિફિક છે. પણ છતાં આપણે એનું કામ નથી.
તીર્થ કરનારા જેના પગ રાખવાથી તીર્થ થઈ જાય છે. આ જે તીર્થ છે ગઢડા, કારણ કે એ ત્યાં રહ્યા. આ જે તીર્થ છે છપૈયા, કારણ કે એનો પ્રાદુર્ભાવ ત્યાં સ્વીકાર્યો. બરાબર. ને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય, અને નારાયણને લઈને તો જેને વિશે મોટપ કહીએ તેને વિશે સંભવે, અને એને લઈને વિષ્ણુ બ્રહ્મા શિવ નારદ શંકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે, ને ઉદ્ધવજીને વિશે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય છે. અને હમણાં મહારાજ બોલ્યા છે, અમારા સંબંધે કરીને તો મુક્તાન સ્વામીને ભગવાન કહેવાય. આ પૂર્તિ છે તેની. એના સાધન પ્રણાલી પામેલા હોય એ ભગવાન રૂપ જ હોય. હલો. કો ખાલી અન્યથા કરતું કોક મારફત સજા કરાવી હતી, અન્યથા કરતું મહેનત કર્યું કંઈ. મુક્તાન સ્વામી જેવા સંત એ માફ કરાવી દીધી. એમાં આની ઈચ્છા જ હોય. ચાલો. અને ઉદ્ધવજીને વિશે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય છે, ને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈએ તો એમને પણ ભગવાન જેવા કહેવાય, અને નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કેવી. અને અપરિમિતા એ વેદ સુધીના ગદ્યનો પણ એ જ અર્થ છે, અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ, અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ, તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, કીર્તન નામ સ્મરણ તે તાળીઓ વજાડી વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ, તથા કથા વાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ. માટે નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી, અને એક મેવા બીજો કોઈ. શાસ્ત્રમાં તો નારાયણ ઘણા ને કીધા છે, એ કોઈક અવતારને નારાયણ, પણ નારાયણનો અવતાર એમ કીધા છે. આ બધા નારાયણના સ્વામી એ સ્વામિનારાયણ. ટૂંકી ટૂંકી ડેફિનેશન લઈ ગયો. ઈ સ્વામિનારાયણ મી રસવાય, મી દીર્ઘાય નહીં, અક્ષર પુરુષો વાળા મી દીર્ઘાય આવે. સ્વામી નારાયણ મી રસવાય એટલે પોતે સ્વયં. હલો. માટે નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી, અને એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે. એકમેવા દ્વિતીય બ્રહ્મ. હલો. એ શ્રુતિનો પણ એ જ અર્થ છે, જે નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી, ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. કેમ પુરુષોત્તમ કીધા? આગળ નારાયણની જ વાત કરી, પુરુષોત્તમ કેમ કીધા? પુરુષોમાં ઉત્તમ છે. તો આ ખાલી શાસ્ત્રને માન્ય રાખવા માટે બોલ્યા છે પુરુષોત્તમ, કારણ કે અત્યાર સુધીના બધા શાસ્ત્રમાં પુરુષને જ, બહુધા પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. સુખમુનિનો પ્રશ્ન છે, તો આ પુરુષમાં અને ઓ પુરુષમાં કાંઈ ભેદ ખરો કે નહીં? મારા કે ઘણો ભેદ છે. સુખમુનિનો પ્રશ્ન છે રત્નામૃતમાં, બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, તો આ પુરુષ એટલે જે બેઠા હતા એ
અને અન્ય પુરુષોમાં કઈ ભેદ છે કે નહીં? મારે ઘણો જ ભેદ છે, થોડો ભેદ નહીં. આના પછી આવને નો કન્સિડરેશન, એટલે ઘણો. એ તો શાસ્ત્ર વાંચવાથી ઉલટું મગજ બગડી જાય. એટલે વચનામૃત શ્રેષ્ઠ એટલે છે, એમાં બધા ખુલાસા છે દુનિયાભરના. ને આજના નહીં, આજના પ્રોબ્લેમ્સ નહીં, ભૂતકાળના બધા પ્રોબ્લેમ્સ આવી જાય ને, ભવિષ્યમાં જે પ્રોબ્લેમ ઊભા થશે એનો ખુલાસો આમાં છે. સમજતા આવડવું જોઈએ, કાં જી સમજતા આવે એને સવાસ કરવો જોઈએ. મોટા સ્વામી જેવા જાણતો હોય હશે, એ આપણા પ્રશ્ન કાઢીએ તો હશે, પછી ખુલાસો કરે તો દયા કરી. નિસંશય થયો હોય, સંશય પેદા ન કરો એમ નહીં, સંશય થાય જ. ને સંશય નથી થતા એને ઇન્ટરેસ્ટ જ નથી. અર્જુનને ખૂબ સંશય થયા ત્યારે ગીતા આવી, એમ આમાં બધા સંતોએ પ્રશ્ન પૂછ્યા. નિત્યાનંદ સ્વામી તો કેવા પ્રખર વિદ્વાન હતા, આ કેવા સિદ્ધ હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાલ સ્વામી તો મહારાજ રૂપ કહેવાય એવા, પણ છતાં એને પ્રશ્ન પૂછ્યા છે. કારણ કે આના તરફથી જે ચોક થાય એવું બ્રહ્માંડમાં કોઈ ન કરી શકે, અનંત કોટી બ્રહ્માંડમાં. એ છે પાંડે, હેત કરો એના. સ્તુતિમાં કાંઈ નહીં હોય, હેત એને કહેવાય કે એના રેવાય, એના સિવાય રેવાય નહીં, એને હેત કહેવાય. બોલો. શ્રી સ્વામિનારાયણ હરે. લાંબુ છો, ગૂંચવાળું છે જરા. અમેરિકામાં બધા આવ્યા હતા અક્ષર પુસ્તક વાળા બધા, એને ટેસ્ટ લેવા માટે પછી મને કીધું કે લોયાનું 14 વાંચો. એ વાંચો અવતાર અવતારના ભેદની, એ લોકોને સવાલ હતા. એ વાંચો. ચાલો. સંવત 1877 ના માગસરવદી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરાભક્ત ના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે મોરે આચાર્ય થઈ ગયા છે તેની પૃથક પૃથક રુચિ છે, તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે જે જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણેય મહારાજે ઈશ્વર શબ્દ સિવાય જીવ માયા અને પુરુષોત્તમ, જીવ માયા ને ઈશ્વર રામાનુજ આચાર્ય પુરુષોત્તમ સુધી પહોંચતા જ નથી. કારણ જીવ માયાને પુરુષોત્તમ લીધા, ઈશ્વરને જ કીધા, એટલે આ જ ઈશ્વર છે. એટલે શિક્ષાપત્રમાં આવ્યું છે તે ઈશ્વર ક્યાં, તો પરબ્રહ્મ પરમાત્મા તો ઈશ્વર છે ને, આપણા ઈષ્ટદેવ છે ને, સર્વેને ઉપાસના કરવા યોગ્ય છે એ ઈશ્વર, એ પુરુષોત્તમ. પુરુષોમાં ઉત્તમ નહીં, આ બધાએ અવતારોમાં ઉત્તમ. ચાલો. દરેક અવતારને પુરુષાવતાર કીધો છે, કારણ કે અંશ અંશી ભેદ. હવે આ બધું ક્યાં સમજાવું તમને, અંશ અંશી ભેદ શું? અંશ અંશી ભેદ, અભેદ હોય પણ ઓલો અંશ છે, આ અંશી છે, એમાંથી બધા પ્રગટ થયા છે. બહુ લાંબુ છે. જીવ માયા ને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામ ને વિશે સદા દિવ્યાકાર. એટલે મહારાજે ભેદ કર્યા,
નિયંતા છે, નહીં તો શું કીધું છે, અનાદિ છે. રામાનુજાચાર્ય વિશ્વસાદ્વૈતમાં એને એમ કીધું, જીવ ઈશ્વરમાં અનાદિ છે, ત્રણેય સરખા. આ નિયંતા એ મહારાજે કીધું, જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મને. બ્રહ્મરૂપ થઈ જાય, અક્ષરરૂપ થઈ જાય બ્રહ્મ એટલે, અને સત્તા એને ભજવાના બાકી છે. જો એક જ હોય તો અક્ષરરૂપ થયા પછી ભજવાનું ક્યાં રહ્યું, પણ ના, ભજવાના બાકી છે, કારણ કે એવો લોખાત છે. આના ઉપર એ લોકો આવ્યા છે. પોતાના અક્ષરધામ વિશે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે, એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી, એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. સમજણો એને ગુરુ કીધા છે પોતાને. અમારો મત વિશેષ અદય છે, નવનું પ્રિય ધામ તે ગોલોક છે, આમ કહીને પછી કે છે એની સમજણ. આ છોકરો હોશિયાર છે એમ કહી દીધું. પાંડે પાંડે એણે ગભરા છે, એક જ શબ્દ છે એ, આના ઉપર મારે બહુ ચર્ચા થઈ હતી અમેરિકામાં. હલો વાત એટલું પાછું એક લાઈન. એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી, એવી રીતે રામાનુજની સમજણ જણાય છે, તથા વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. કારણ કે આમાં મગજનું દહીં થઈ જાય, અક્ષરનું સ્વરૂપ નોખું, પુરુષનું સ્વરૂપ નોખું. એટલે વલ્ભાચાર્યએ કૃષ્ણની ઉપાસના કરી અને 12 વર્ષથી ઉપરના કૃષ્ણ લીધા જ નહીં. શ્રી પતેમ શ્રીધરમ ના લાલજી નાના રૂમાલ નાનને ટબડી ને પાણી પાય આખો જેમાં જ રેચા પેચારીએ, એમાં તો જલ્દી પતી ગઈ વાત. ક્યાં છે વૈષ્ણવ સંપ્રદાયમાં? આજે ક્યાંક ક્યાંક છે એ જ્ઞાની પાકા નહીં, એના ઉપાસક પાકા ખરા. કારણ કે 12 વર્ષની ઉપરના કરે તો આની લીલા આવે છે, ઓલો એમાં માને જ નહીં, નિર્દોષ છે કૃષ્ણ. આમાં લીલા બધી આવી જાય, ને કૃષ્ણ લીલા એટલે ચર્ચા કરવા જેવી જ નથી. નિર્ગુણ હતા છતાં લીલા આવી કરીશ. આમ ભાગવતમાં બતાડ્યું છે એ પ્રમાણે તો કૃષ્ણને કાંઈ સ્પર્શ જ ન કરી શકે. અને આ સ્વરૂપ મૂળ છે એ બતાવવા માટે આ બધું વૈભવ બધું મૂકીને કુરુક્ષેત્રમાં ગયા અર્જુનને મદદે. વાય સુડી ગો? એટલે એ કાંઈ એને સ્પર્શ નહોતું કરતું એ બતાવ્યું છે. એ તો કહી દે બંધ કર, હું નથી આવતો, તો ઓલો મૂકી દેતો હથિયાર તમ થાય મૂકી દીધા તને ગાંડા. અને એ સર્વે આચાર્ય પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. નિંબાર્ક થઈ ગયા, માધવાચાર્ય થઈ ગયા, વલ્લભાચાર્ય થઈ ગયા, બધા સાઉથના થઈ ગયા છે. બધા કોઈ ઉત્તરમાંથી આચાર્ય નથી થયા. સર્વે આચાર્યને આચાર્ય ઉત્તર પ્રદેશમાં અવતાર ધારણ કર્યો, બાકી બધું સાઉથની અસર નીચે જ છે. દ્વૈતાદ્વૈત વિશેષાદ્વૈત ભેદાભેદ આ બધા વાત સાઉથના જ છે. નિંબાર્કને સમજવા જાઓ તો આને ક્યાંય મૂકી દેવા પડે. વલ્લભાચાર્ય બ્રિલિયન્સી એટલી બધી હતી આ આચાર્યોમાં કે મારા હા પડાવી દે એટલા બધા હોશિયાર. એની પાછળ તપશ્ચર્યા હતી, એનો ત્યાગ હતો, અભ્યાસ હતો. કઈ સામાન્ય માણસો નહોતા એ. મહારાજને પણ એનો રેફરન્સ લેવો પડે છે, એનો અર્થ કંઈક કર્યું હશે ને એને.
ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમના ગ્રંથો વિશે તેમના વચન છે તેને કરીને આપણે તેમ સમજવાનું, ગમે તેવું હોય નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ ઉપર જ જાય, પ્રેમ સખી ભક્તિ ઉપર જ જાય, નિત્યાનંદ સ્વામી જ્ઞાન સ્વરૂપ જ પકડે, આપણા આચાર્યો એ છે. જે સ્વામિનારાયણને જોડતા હોય એ આપણા આચાર્ય. કેવા ત્યાગી નિષ્કુળાનંદ સ્વામી, ઉભા થઈને હાયલા જાય. વડતાલ ગયા તો બધાને કે સંત આવ્યા છે, બહુ મોટા સંત છે, અને ગોપાલ સ્વામી પણ એમને ઓટલું માન દે છે, ગોપાલ સ્વામી કરતા ઉંમરમાં ઘણા મોટા અને મહાકવિ, ત્યાગની મૂર્તિ બધા જાણતા હતા. પણ આવ્યા એટલે બધા દૂધપાક લે, રોજ દૂધપાક બોલે કે હું જાઉં છું અહીંથી, મને આ ના આવે. ગોપાલ સ્વામી કે શું થયું, કેમ 3 દિવસમાં તમે જાઓ જ પાછા, કે ભાઈ એક દોશીના ઘરમાં કૂતરી ગરી ગઈ હતી, તો દોશી બહાર જઈને પાછી આવી તો કૂતરી ભાવ ભોગન દોશીને આવવા ન દીધી. એમ મારા અંદર 5 કૂતરી તમે ફોસવા માગો છો, 5 ઇન્દ્રિયોની ભૂખ તરસ ઊંઘ ભોગ, તો આ બધે 5ને હું ક્યાં સંભાળી શકી, એટલે મારા પાછું ચાલી જાઉં તો લઈ રહ્યા. પછી ગોપાલ સ્વામી કીધું કોઈ દૂધ લાવતા નહીં, એને જે ખાવું એ ખાવા દેજો. આવા ત્યાગી જે આપણા ત્યાગી શ્રેષ્ઠ ઋષિ હતા, બધા ઓલા ઋષિ હતો, સાધના કરી કરીને થયા હતા, આ સ્વયં હતા શ્રીજી સ્વરૂપ. એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે તેને કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે તેમ અમારી વાર્તા સાંભળીને. ઓહો, પાંડે પાંડે બોલો. તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે? આ આચાર્ય પણ પ્રગટ કર્યું છે રુચિ, ઓલા બધાની રુચિ કીધી કે પોતપોતે અંતે પાછા રુચિમાં વ્યા જાય. અમારી કઈ રુચિ જણાય તમને? એક પ્રૂફ છે કે ઉત્તર ભારતથી, એટલે પૃથ્વીને ગોળામાં જોઈ તો નાનકડું છે, પણ આખું એ સંસ્કૃતિ જે આવી છે દ્રાવિડથી છે જ હટીને. હાલો, ને જેમ સોય કેળે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિશે દોરો સુસરો છે તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં સો અભિપ્રાય નિરંતર સુસરો ચાલ્યો આવે છે તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો. બોલો, આપણે 2 મિનિટ બંધ રાખી અને જઈ શું જણાય છે, સોસરું કયું હાલું આવે છે? કયો અભિપ્રાય મહારાજનો સોસરું ચાલ્યો આવે છે? ગમે તે બોલી નાખો બધા ખોટા જ છે, એટલે એમાં એ નહીં ચિંતા કર, ઊંધો જવાબ અપાઈ જશે તો ગમે તે બોલી નાખો, જે બોલશે એ ખોટા હું 1 મિનિટમાં કહી દઈશ કે આ નહીં. હાલો, પાંડેને જ બોલવા દો. તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાણું તેણે તેમ કહ્યું. પછી સુધી મહારાજ બોલ્યા, જે લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મને પામ્યા હતા. આ શું કામ એને પ્રૂફ લેવી પડી ઋષભદેવને? અગ્નિમાં દેહ બળી ગયો, મહારાજને દયાશક્તિ હતી જ નહીં, શરીરમાં કાંઈક વાગે તો પાણી નીકળતું, લોહી નહીં. પણ એને પ્રોત્સાહન આપ્યું મહારાજે કે ભાઈ ત્યાગ હોવો જોઈએ, ત્યાગ એટલે એક્સ્ટ્રીમ ત્યાગ, મોઢામાં પાણો રાખો, કારણ કે ખાવાની હેબિટ બંધ થઈ જાય એટલે પાણો રાખ્યો મોઢામાં, ચવાય પાણો, અને દેહ બળી ગયો ત્યાં સુધી ચિંતા નહીં. ઋષભ જૈનોના પેલા તીર્થંકર ઋષભ સુકામેને લીધા,
આ બે ઉપરથી લીધા જઈને એ લોકો આદિનાથ કહે છે, ઋષભદેવ કહે છે, દેવકીના છે, કે જેનુના પહેલા તીર્થન કરી છે. પછી ઘણા થઈ ગયા નેમીને, આ ઘણા નેમી સ્ત્રી હતી, પણ સ્ત્રી તીર્થંકર ન થાય જૈનોની આવડત ચંડાય તો જો આપણે લાડુબાને પગે લાગી લાડુબાને દર્શન થઈ જાત, વાહ અહોભાગ્ય માની. એ લોકો જૈનમાં સ્ત્રી ન માને, એટલે નેમી સ્ત્રી હતી, 14મો તીર્થંકર એ લોકોનો, એને નેમીનાથ કરી નાખ્યા પુરુષ છે એમ કહી. આ બહુ મોટું કૌભાંડ આવ્યું હતું વચ્ચે. નેમીનાથ, હા હા, સ્ત્રી હતી, કારણ કે જી ત્યાગ કરે, જીવ સર્વસ્વ ત્યાગે એ તીર્થંકર થઈ જાય, તો ઉદય કરી નાખ્યું તું. આ એક વિચારધારા છે, આપણે કહેનાર સંઘર્ષ કરવાની જરૂર નથી. બોલો. જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મા એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ, રજનીશે એની એક શિષ્ય નામ નેમીનાથ પાડ્યું હતું, મારું જબરું છે કે આ નેમીનાથ છે. પછી કોઈ કીધું એટલે ખુલાસો કર્યો કે સ્ત્રી જ હતી તીર્થંકર આચાર્ય રજનીશ. બોલો. તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા આવા ને એમ બોલ્યા, જે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય, તો પણ તે મનનો વિશ્વાસ કરવો ન કરવો, તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. તે પણ મનનો વિશ્વાસ ન કરવો, એમ ન કરવો એમ પ્રશ્ન નથી. હા ભગત, આમાં ઊંધું થઈ જાય સાવ, આનો અર્થ એ થાય કરવો એમ છે, ન કરવો મનનો વિશ્વાસ નહીં. શું કામ નહીં, મનથી જ મનન થાય છે, ચિત્તથી ચિંતવન થાય છે. સૂક્ષ્મ દેહ છે આ, અંતઃકરણ, બુદ્ધિથી નિશ્ચય થાય છે. આને કેમ કીધું મનનો વિશ્વાસ નહીં, બુદ્ધિનો વિશ્વાસ નહીં, એમ નથી કીધું. કારણ કે સંકલ્પ વિકલ્પથી ભરેલું છે, બુદ્ધિમાં વિકલ્પને નિશ્ચય થઈ ગયા પછી, ઓલ્ટરનેટિવ નહીં, નિશ્ચયમાં એવું ચિંતવન જેનું કર્યું એકવાર ચોટી જાય પાંડે ચિત્તમાં, પછી બીજા કોઈને ત્યારે મન એવું છે કે એમાંય કંઈક ગોતા કરે ન કરવું. ચાલો. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, ન કુર્યાત કરી ચિત્ય સંખ્ય. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે, તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા ભદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા કોઈ ગમતા નથી. હવે આમાં ઘણા એવા આવે છે મારા જેવા આવે ને, અરે ભલે ને કીધું એમાં પણ કાંઈ નહીં, મન મજબૂત નથી, મન નબળું છે એટલે એ લઈ લઈએ. મન થાય કે આ ખાઈ લે લાભે રાખો, એ ત્યાગ નથી. ઘણા ખાઈ લે છે અને પછી એને સંકલ્પ નથી થતો. હું તો આમ જ વિશ્વાસ રાખું છું. ઓસ્કર વાઇલ્ડે કીધું, બેસ્ટ વે ટુ રેઝિસ્ટ ટેમ્પ્ટેશન ઇઝ ટુ વિલ ટુ ઇટ. તમને ટેમ્પ્ટેશન થાય તો કરી લ્યો, એટલે પછી ઓલું તો અટકી ગયું ને ટેમ્પ્ટેશન. આ એક બુદ્ધિનો વિષય છે, તર્કબાજી છે, પણ મનનો વિશ્વાસ ન કરાય એવું પાંડે કહે છે. બહુ બધા આ લોકના જ છે. ડિવિનિટીમાં મન ગમે તેવું કહેતું હોય, પણ મુક્તાન સામે જેવા તમને કહે કે મહારાજ સાક્ષાત કે માની લેવું છે, ત્યારે મનનો વિશ્વાસ ન કરાય. આ છે સ્વરૂપ નિષ્ઠા સાથે જોડાયેલું છે આ સેન્ટેન્સ. હલો. શ્વેતદ્વીપ
જેવું છે એવું મહારાજ કે મુક્તાન સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ જીભ જાલીને તમારે વખાણ કરવા પડે છે બધા અન્ય અવતાર સાથે સરખાવીને. કારણ કે ઓ બધા બેઠા હતા ત્યારનું ઓડિયન્સ 200 વર્ષ પહેલાનું, બીજા સંપ્રદાયને હતા, અવગુણ લઈને જાયને એનું બગડી જાય એના કરતા રુચિ પ્રમાણે બોલતા હતા. અહીં તો કોઈ છે જ નહીં એવું રુચિ પ્રમાણે બોલવું પડે એવું હોય એને બદલી નાખવું એક મિનિટમાં. એટલે જેવું છે એવું ફટાફટ કહી દો ને એટલે મનનો વિચાર. મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ પુરુષોત્તમ નારાયણ છે તેમાં સંશય ન કરાય. આવા છે પુરુષોત્તમ એ સંશય થયો, હશે એ સંશય થયો, છે એટલે છે. કચ્છમાં બધા બોલે સાધુ ભગવાન છે છે ને છે, આ મૂળ આ છે છેનો અર્થ. ચાલો અજળ છે બધાય, પણ વાત સાચી પકડી છે કચ્છના સંતોએ, છે અજળ. બધાય નહીં, કોક કોક છે એવા બધાય હોય કે, પણ વાત સાચી પકડી છે 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 ને છે. બોલો. અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી અને એમ મનમાં રહે છે. જે શ્વેતદ્વીપને વિશે તથા બદ્રિકાશ્રમને વિશે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું. નિરન્નપણે રહેવું એટલે ઇન્દ્રિયાથી અગમ્ય થઈ જવું, આજે પંચે ઇન્દ્રિયોનો ખોરાક એને ન મળે એ નિરન્ન કહેવાય, એની ઈચ્છા જ ન થાય. તઈ તો 7 વર્ષ વનવિચરણ કર્યું, શું જમતા તમારા, ધાર તડકો કઈ એકે નહીં. હલો. નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું લાગે, પણ બીજા લોકમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા, તથા ભગવાનના જે ઘણા અવતાર થયા છે તેને અમે જાણીએ છીએ. જે સર્વે અવતાર નારાયણના છે, નારાયણના આ સ્કંદ પુરાણમાં ને બધા આ જ વાત આવે છે, બધા અવતાર જ છે એ અંશ અંશી ભેદ છે. નારાયણે જ બધા અવતાર ધારણ કર્યા હતા, પણ સ્વામિનારાયણ સ્વયં છે. આટલું સમજી જાવ ને, કાંઈ જ્ઞાન કરવાની જરૂર નથી, શિક્ષા પત્રી આખી ગોખી જાઓ અને આટલું સમજાવો તો આ વિશેષ છે. સર્વે અવતાર નારાયણના છે. બોલો. ને સર્વે અવતાર નારાયણ પાછા નારાયણનો જે અવતાર એમાં જે અવતારો કીધા છે બધા વૈરાજનું કારણ છે. વૈરાજ જેમાંથી ગુણ ઉત્પન્ન થયા. ચાલો બહુ ઊંડી વાત છે. અને સર્વે અવતાર નારાયણના છે તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે. શું કામ? ત્યાગને એ બહુ ગમે. એના કરતા કોટી ગણું હે તમને શ્રી કૃષ્ણમાં છે. આ કયા કૃષ્ણ? આપણે એમ સમજવાનું છે આ બધા કરતા કોટી ગણું હેત મહારાજ મારા. ક્રૂ ધાતુ છે, ચિત્તને આકર્ષે એ કૃષ્ણ એટલે હરિકૃષ્ણ. યા થયા છે જ એનાથી ઉપર કહેવા માટે હરિકૃષ્ણ નામ રાખ્યું છે. વડતાલમાં વિરાજમાન છે હરિકૃષ્ણ મહારાજ છે. ગુણતીર્થન સ્વામી કહેતા તમે મહારાજને ભલે કૃષ્ણ કહો પણ હારે પાવો ન દેતા. આમ છે ને એ કૃષ્ણ, મહારાજને ભલે તમે કૃષ્ણ કયો કે પણ એની માય પાવો ન નાખતા. ચાલો.
ને સર્વે અવતાર અવતાર નારાયણના છે, તો પણ એ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે, અને એ ત્રણે અવતાર કરતા કોટી ગણું હે શ્રી કૃષ્ણ, અને ત્રણે અવતાર કરતા કોટી ગણું શ્રી કૃષ્ણને વિશે અમારે હેત છે, અને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતા એટલે આ બધાય કરતા કૃષ્ણને મોટા કીધા એ જાણે છે, એમ આ બધા ઇન્ક્લુડિંગ કૃષ્ણ, કારણ કે 24માં કૃષ્ણ આવી જાય છે ઓલા રામકૃષ્ણ દીકવાળા, એટલે પોતાની વાત કરશે, આપણે બધાએ આ બધા 24 કરતા આજે છે, એટલે ઘણા શાસ્ત્રને ઉંધરીત લેવાળા એમ કહેતા કે મારા કલ્કીનો અવતાર છે, એક વેદમાં લખ્યું છે કે છેલ્લો અવતાર કલ્કીનો થશે અમુક હજાર વર્ષ પછી, એના કરતા કોટી ગણું એ આપણે આમાં રાખવાનું. ઓ કૃષ્ણ તો 24માં આવી ગયા સાથે. એ ત્રણેય અવતાર કરતા કોટી ગણું શ્રી કૃષ્ણ વિશે અમારે હેત છે ને એમ જાણીએ છીએ. મને બીજા અવતારો કરતા કૃષ્ણ ખૂબ ગમે છે. હું કૃષ્ણ વિશે વાત કરું બે કલાક નીકળી જાય આમ, એટલું ગ્રેટ અવતાર થઈ ગયો. પણ કોઈ એક કારણ દે બાયડા નહીં, બબી તને કૃષ્ણ બહુ ગમે છે મને ખબર છે, પણ કારણ દે કોઈ બાયડા નહીં, ઘનશ્યામ પાંડે સિવાય કોઈ કારણ દે બાળી ન શકે. હા એ જ કૃષ્ણ કહું છું હું તને, હરિકૃષ્ણ ની વાત છે, તમને જોઈને આંખમાં પાણી આવી જાય છે ને, એ નામ ખાલી સ્વામિનારાયણ રાખ્યું હોય તો મારે જેમ કીધું કે આ સ્વામિનારાયણ, કારણ કે ક્યાંક ક્યાંક કેટલા જન્મ થઈ ગયા છે આ જીવના, કરોડો જન્મ થઈ ગયા છે, અને એમાંથી જે વણાઈ ગયું છે ને, એટલે આને ભગવાનને શું કેમ કહેવા, કારણ કેટલાય ભાઈ ભગવાન થઈ ગયા, શું છે એ અવર્ણનિયમ, વેદમાં વર્ણન છે ભગવાનના સ્વરૂપ અવર્ણ, એનું વર્ણન ન થઈ શકે, આનેથી આ મોટા એ ન કહેવાય, અવર્ણનિયમ અવચનિયમ વાણીથી બોલી ન શકાય, આ છે પાંડે, શું વર્ણન કરશો તમે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે અમને વગોવો છો, અરે કે મારા તમારું ગુણગાન ગાય છે, એ કે ચંદ્રમાં જેવું મુખ છે ને દાંતની કડી જેવા કે દાંત છે ને કે કેળના સ્તંભ જેવા પગ છે, આ બધું માયાનું છે, હું એવું લાગું છું. એકલા બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે ભાષામાં જે આવતું હોય એમાં બોલીએ તો યસ ટુ એક્સેપ્ટ ધ ડિફીટ, કે તમે અમને વગોવો છો, આ એમ નહીં કે તમે વર્ણન બરોબર નથી કરતા, એમ નહીં વગોવો છો, મને માઇક ઉપમા દે, હું તો અમાયિક છું. આ કરતા પણ વાયપરું કહેવાય, આ કેવું એ કરતા પણ છે, આઈ એમ નોટ વન ઓફ ધેટ, ચંદ્ર જેવું હું નથી, કોટી ચંદ્ર જેવું ને કોટી સૂર્ય જેવું મારું તેજ છે, તો મને એક ચંદ્ર સરખાવો, આ વગોવ્યા કહેવાય, મહારાજને કોઈ જેવા કહેવાય જ નહીં, એટલે હું ભાર દઈને કહું છું પુરુષોત્તમ નારાયણ ન કહેવાય, કે કેટલાય પુરુષોત્તમ થઈ ગયા, એમાં ઉત્તમ સર્વોપરી એ કહેવાય નહીં, હવે 24 નજરમાં છે એટલે આને એ સુપર કયો છો, કહેવાય જ નહીં સર્વોપરી એ, કે અવતાર ને અવતારી ને એવું શું કામ. હજી આ વર્ષો પછી આ જ થિયરી આવશે, આ જ પાકી થશે, શુડ નોટ કમ્પ્લીટ, કોઈ કહેવાળું તો હોવું જોઈએ ને, બધા પુરુષોત્તમ નારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જાણે એડ્રેસ કરતો એવી રીતે બોલે, બધા ભાષણ કરવાળા ઊભા થાય, હવે ફલાણા સંત ફલાણાથી ખાસ પધારેલા સંત બોલશે, એટલે સંત બોલે ઊભા છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વહરી, અરે તું કોણ કહેવાળો, એને હાઉ કેન યુ એડ્રેસ હિમ લાઈક ધેટ, ના મહારાજ શ્રીજી મહારાજ
દયાળુ શ્રીજીમાં ત્યાંથી ચાલુ થવું જોઈએ. એને બધે એડ્રેસ કરતા જોજે તો સાંભળો છે, આમ જાણે દાદાગીરી કરતો હોય ને એ રીતે. પછી સરના જો મને કહે છે હું કહું કે એમ ન બોલું, નરમતા નરમતા. આ તો પાંડે દયાળુ છે એટલે આ બધાને સહન કરે છે, એટલે એ ભગવાન છે. આવા અજ્ઞાનીઓને એને સહન કર્યા છે, જ્ઞાનીઓને સહન કરે બધા, અજ્ઞાનીઓને એને સહન કર્યા છે. કેટલા ધામથી પધારેલ સદગુરુવર્ય, સદગુરુવર્ય સ્વામિનારાયણ થઈ જાય, ઉભા થઈને હાલતા થઈ જાવ જોઈએ. શું કરે, બાકીના બધા યાર બેઠા હોય, બેઠા રહેવું પડે, ભાઈએ બેઠા હોય પડે કે આમ જુએ ભાઈ મારા સામે, એને ખબર પડી જાય કે આ સંકલ્પ કરવા ને કઈ બોલે કે શું કરીએ. હાલો સાહેબ જોશી કરે છે, હા સેજ. ગરમી થઈ ખબર નઈ, આ જાડવું છે, એ તો કોટન નું. એ ત્રણેય અવતાર કરતા કોટી ગણો શ્રી કૃષ્ણને વિશે અમારે એ જ છે ને એમ જાણીએ છીએ, જે બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે, બહુ મોટો થયો આ છે. હેલો. અને આમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો, આમાં એટલે પોતે બેઠા છે એમાં, આમાં અવતાર અવતારી નો ભેદ નથી, અંશ અંશી ભાવ નથી, સ્વયં છે. આટલું સમજવાનું છે, આ ભક્તિ, આ જ્ઞાન, આ વૈરાગ, આ ત્યાગ, આટલું સમજી નહીં તો બધું નકામું. અને આમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો, અને બીજા જે મચ્છકચ્છાદિક તે ભગવાનના અવતાર છે. મચ્છકચ્છાદિક આગળ ક્યાં આલે છે? રામકૃષ્ણદિક સુધી 24માં એ આવી જાય. 10 જ અવતાર વિષ્ણુના છે, બાકી બધા આવા જ છે. હલો. અને બીજા જે મચ્છકચ્છાદિક તે ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારી મારા એમાં જરાય રુચિ નથી, અતિરુચિ નહીં, આપણે આવું કરી લેવું જોઈએ. અમારી જરાય રુચિ નથી, શું કરશો માછલાને ભજી ભૂંડને વારાને. એ લોકોએ અવતાર તરીકે બહુ મોટા કામ કર્યા છે. વારા એટલે આપુસી શોધી એને ત્યાં બધા જીવ એમાં દેહધારીને ઓની ઉપાસના કરી શકે છે. પણ અંશ અંશી ભાવ ખરો, અવતાર અવતારી ભાવ ખરો, એ અહીં 24 થઈ ગયા આપણા શાસ્ત્ર પ્રમાણે. જગતના શાસ્ત્ર જથ્થોત્સવ લેવા જાય તો કેટલાય થઈ ગયા છે, જૈનાને લેવા જાય તો ઓહો કરોડો છે. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. પછી કઈ વાત, હવે ક્યાં કૃષ્ણની વાત આવી, ગોલોકની વાત નથી. હવે જો અહીંથી મોખું પડે, સર્વથી પર એક તેજનો સમૂહ છે, અધો ઉધો ચારે બાજુ પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ છે. આવું પોતે બોલ્યા છે, સર્વથી પર. હલો. સર્વથી પર એક, આ બધા અવતાર એક જ છે ને એ નકળવા વાળા ને આ બહુ ગમે આટલે. એટલે કે મનથી ખાસ કહેવામાં આવ્યું કે ભયન 14 વાત ભલે, જે બહુ પીઢ હતા, મોટી ઉંમરના હતા, આ બધું પૂરું થયું ને દડું કરી લીધા. એટલે મેં બાપા આમ હોય સૌથી ભાંગી ગયો, એન્જિનિયર છે પોતે, સિટીઝનશીપ લઈ લીધી ત્યાંની. દર વર્ષે વડતાલ આવે છે,
સમયો થાય છે ને ત્યારે દર વર્ષે સત્સંગમાં મોટું નામ છે. સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે અને અનંત છે. આ અક્ષરધામનું જ વર્ણન છે. અહીં સુધી છે એમ નહીં, ગોલોકની લિમિટ છે, વૈકુંઠની લિમિટ છે, ભલે એને કોને ત્યાગ તપના બળની લિમિટ હોય પણ લિમિટ છે, એ તો લિમિટ જ નથી અક્ષરધામ. પ્રમાણે રહી કોઈ પ્રમાણ નહીં, અહીં સુધી છે એમ નહીં. ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના અનંત છે, અંત નહીં, અનાદિ નહીં, અનંત છે. ક્યારે અટકે છે, ક્યાં અટકે છે એ નથી, નો લિમિટ. ગોલોકની લિમિટ છે, મોટી લિમિટ. કૃષ્ણનું ગોલોક કહેવાય છે, એ લિમિટ. અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. શું સિંહાસન? ત્યાં કોણ બાંધવા ગયું તું સિંહાસન? આ બધું માઇક છે સિંહાસન, આ લાકડાનું કે સોનાનું કે જીવો એ. પણ પોતે વિરાજમાન હોય, પોતે જ્યાં હોય, સેન્ટર પોઈન્ટ એટલે સિંહાસન. અંગ્રેજીમાં શું કહે? સેન્ટ્રલ ફિગર કહે છે ને, એનર્જીનું મધ્યબિંદુ. રોટેશન કરતું હોય ને, આપણે ભણેલા નથી ને કઈ. હાલો એક મિનિટ ઉભો રહે. પછી એવી સૌથી નાની હોય ને બબી કહેવાય. હલો અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા છે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન. જો ક્યાં કૃષ્ણ નારાયણ કીધા, ઓમાં અમુક સંશી ભેદ છે. આમાં પોતે સ્વયં નારાયણ એવા છે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના મુક્ત બેઠા થકા. બબી અહીં ફરક, ઉમાં ગોપીઓ પુરુષ પ્રકૃતિથી બહાર નથી નીકળ્યા, ગોપીઓ આ મુક્ત સાથે. મુક્તને દેહ ન હોય, આત્મસત્તા જ વધતા હોય, દેહ દેહ ભાવ ન હોય એમાં. જેના કારણ દેહ બળી ગયા હોય એ જ અક્ષરધામમાં જઈ શકે. મોટા મોટા ત્યાગીઓ નથી જઈ શકતા, એના ઉપાસક નથી જઈ શકતા, એના ભજનારાય નથી જઈ શકતા. જો આ ન સમજે તો દયા કરીને મહારાજા બોલ્યા છે. 14 જેમ છે એમ જો કીધું હોય ને પાંડે, તો આમાં જ કીધું છે, હટ જાઓ. હાલો સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. નિરંતર તમે દેખો છો પણ ખબર નથી પડતી એમ બોલ્યા છે. તમે ત્યાં જ બેઠા છો, મધ્યનું 13મું, પણ તમારી સમજમાં નથી આવતું. આમાંથી જો 13મું લે તો આને લગતું છે એ મૂર્તિ ને અમે જોઈ છે. એ મૂર્તિ હું જ છું, આટલી ચોક કરી છે. છતાં તમને એમ લાગે તો એટલું તો જાણજો કે મહારાજી મૂર્તિને જુએ છે એટલે મુક્ત
પોતાનું મુખ પણ બતાવે, મૂર્તિને જોવે છે, તોય તમને મારા ઉપર હેત થશે એટલે તમારું કલ્યાણ થશે. આ છે 13માં અનુસંધાન છે. હલો, એવા છે મુક્ત સહિત શ્રી નારાયણ, તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા. સભા સહિત એટલે તેજ નહીં, ઉડાડી દીધો છેદ અક્ષરનો, પોતાના તેજને ઉડાડી દીધું એમ. અક્ષર એટલે ઓ નહીં, એકરૂપે સેવામાં છે ને એકરૂપે ભજી રહ્યો છે એ નહીં. આ અક્ષર પોતાનો તેજ, એટલું તેજ હોય એટલે અમને અતિશય કષ્ટ થાય છે. એટલું તેજ જોઈને ત્યારે સુખ શું છે આ, કારણ કે ભક્તોને ઉપાસકને આ સ્વરૂપમાં જ રસ છે, તેજમાં નહીં. જ્યારે સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અને એટલું બધું બતાડી દે થઈ જાય. રામચંદ્ર વૈદ્ય હતા વડોદરાના, બહુ મોટા વિદ્વાન હતા અને મારાથી પરીક્ષા લેવા ગયા તે વડતાલ, ભગત થઈ ગયો એનું. પછી મારા જે વડોદરા પધારો, મારા વડોદરા ગયા તે એને એના પત્નીને કીધું કે બહાર આવો કે ચાંદલો કર કે મહારાજને બોલ્યા. અંધ હતી, દેખાતું નહોતું કાંઈ એને. મારે ઊભા હતા તો બોલી એટલું બધું તેજ દેખાડવું લાગે છે. હું જે અંધ હતી એની આંખ સરખી થઈ ગઈ. એ કે ઊભી શું આ હમણાં આયલા જશે કે જેટલી ચાંદલો કર અહીં છે એટલે કે ભાઈ અંદર આવો કે અંદર જઈને કે મને બધું દેખાવા માંડી ગયું કે લાવો હું ચાંદલો પછી કર્યું મારે ચાંદલો. એટલે અતિશય તેજથી એ તેજ આપણે વખોડવાનું નથી. મહારાજ કહેતા હોય, મહારાજ તેજમાં તેજાયમાન રૂપે પહેલાં તેજથી કે ધીરે 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 કે રૂપિયા 12 વાગ્યાનું સુરત સિરૂપ સૌથી પહેલાં જોઈ ન શકીએ એટલે નમસ્કાર કરે છે. સૂર્ય નમસ્કાર, અરુણોદય જાલા. ચાલો, કીર્તન ભગત ભજન છે મરાઠીમાં, બહુ સરસ છે. ઘનશ્યામ સુંદરા અરુણોદય જાલે જગાડે છે જશોદા કૃષ્ણને. ને છેવટે એવું આવે છે, આપણે મરાઠી આવડતું નથી, કે જે અરુણોદય છે એ બધા કરતા ખૂબ તેજ બતાડી દીધું જશોદાને. એને અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિ સુખ થાય છે. એટલે આ આપણે એવું લેવાનું કે મહારાજના વ્યતિરેક સ્વરૂપમાં રસ લેવાનો, અન્વય સ્વરૂપમાં બધું આવી જાય. અને અમારે એવી રીતે અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિ સુખ થાય છે, અમારે એવી રીતે ઉપાસના છે. ઉપાસના એટલે આપણે એ ઉપાસના કરવાની, મહારાજને સદા સાક્ષાત સમજવા, એ તેજ જોઈને એને વૈભવ જોઈને આંજી નહીં જવાનું. ઉપાસના એને જોવાનું. અને એ ભગવાનને વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે તે સારું. પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓને હતી, પતિવ્રતાની નહીં, પ્રેમ લક્ષણા. એટલે ભગવાનના સ્વરૂપમાં અતિશય હેત એને અમે ભક્તિ કહે છે શિક્ષાપત્રમાં લખેલું. એ ગોપીઓનો જીવ એના વિના રહી ન શકાય. માખણ વેચ્યું એને બોલે લ્યો કાન લ્યો કૃષ્ણ લ્યો કૃષ્ણ લ્યો કૃષ્ણ,
એટલું બધું એને પોતાનું મટીરિયલ છે એ લાગતું નહોતું. કૃષ્ણમય તે સારું. અમે સૌ માણસને જોતા રહીએ છીએ, જે કોઈ કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય છે તેને દેખીને એમ થાય જે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈ ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ. ઓ માણસ ને પોતે વ્યાજ આવે. પ્રેમ સખી એકવાર મારા ગયા હતા કાર્યાણી, તો આને કંઈ કીધું નહોતું. એટલે કાર્યાણી જઈને સાંજના પાછા આવી જવાના હતા. એ પ્રેમ સખીને વિયોગ લાગ્યો એટલો એ એવું હેત. પ્રાણ પિયારો વિદેશ ગયો, અબે લાગત અંગ શૃંગાર અંગાર લ્યો. આ બોલાય વિદેશ ગયા છે, કીધા વગર વ્યા ગયા. અને શણગાર જનો એ નથી એને તો પ્રેમ સખીને, બાકી બધા બ્રાહ્મણ તો એને જનો એ નથી. શું કયો શણગાર હતો? અબે લાગત અંગ શૃંગાર અંગાર, એટલે પંચભૂત છે એ મને અગ્નિ જેવા લાગી રહ્યા છે. પ્રાણ પિયારો વિદેશ ગયો, અને આમ મહારાજની મૂર્તિ રાખી આમ ગાતા હતા સીતાર લઈને. મહારાજ બારસાત પકડીને આવી ગયા અને મારા સાંભળવા ઊભા રહી ગયા. પહેલાં તો ઉપર ગયા અક્ષર ઓરડીમાં, પછી મહારાજ કે કોણ ગાય છે? મૂળજી ભ્રમતારીને શું હોય બીજા એમ કે ઓલી પ્રેમ સખી હશે કે એમ જ બોલાય. ઓલી પ્રેમ સખી હશે, બરાડા પડીને કોણ ગાય બીજું? એટલે મહારાજ પછી રામપ્રતાપભાઈના ઉતારા પાસે, એટલે અક્ષરોળીમાંથી રામપ્રતાપભાઈના ઉતારામાં એક ભંડેકિયા જેવી કોટડી આપી હતી એને રહેવા, કારણ કે મુસલમાન હતા બ્રાહ્મણોએ ત્યાં ઓછો ત્રાસ નહોતો કર્યો મારા વખતમાં. એ જેમ અત્યારે તમને એક બધાને એક બ્રાહ્મણ દઈ ગયો ત્રાસ. મહારાજ જઈને બારસાક પકડીને ઉભા હતા, મહારાજને આંખમાંથી ટીપું પડી ગયું આંસુ. આને ભક્ત કહેવાય, ભગવાનને રોવરાવી નાખવા એ મોટી સિદ્ધિ છે. આ પડ્યું ને એટલે આમ જોયું એને, મહારાજ તમે કે પ્રેમ સખી અમે તો થોડાક કામ માટે કાર્યાણી ગયા હતા, કે તમને કીધા વગર ગયા હતા તો એમને આવવાના હતા એટલે તમે કીધું નહીં. એટલો યોગ નહીં આ ગોપી ભાવ, જીદ છે એમાં. કેવી જીદ છે! ભગવાનને રોવરાવી નાખ્યા. હાલો. તથા કોઈ ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ, અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે એ બહુ ઠીક કરે. આ ગમે બારાજને ભક્તિ કરતો હોય, રાતના ઉઠીને બે વાગે અબજી બાપાએ કીધું 2:30-3 વાગે જે ઊંઘ ઉડી જાય તો સૂવું નહીં, ધ્યાન કરવું ભગવાનનું. જે નથી થતું 5 મિનિટ થાકી જાય પાછું કરો પાછું કરો, એમ કરતાં કરતાં 4-6 મહિને ટેવ પડી જાય. એ ટેવ છે ખાવાની ટેવ છે તો મૂકીએ છીએ કોઈ દી? ઊંઘવાની ટેવ છે તો મૂકીએ છીએ? એમ આની ટેવ પડી જાય 4-6 મહિના કષ્ટ લાગે જરાક, પછી ઊંઘ આવે જ નહીં. જાગવાની જરૂર નથી, ઊંઘ આવે જ નહીં. કરો કોશિશ, 4-6 મહિના થઈ જશે. પાંડે બોલ્યા છે, અબજી બાપા બોલ્યા છે, 6 મહિના આવું કરો અમે પૂરો નહીં થવા દે. મહારાજે એમ વચન આપ્યું છે કે 6 મહિના માનસી પૂજા કરશે હું સાક્ષાત દર્શન દઈશ 5 ટાઈમની. અબજી બાપા ત્યાં સુધી બોલી ગયા કે 6 મહિના પૂરા થયા નહીં, પહેલાં આવી જશું, કરો તો ખરા. અને અમારે સુવાન તો એવા સાથે થાય જે જેમાં કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન ઈર્ષા દંભ કપટ ઇત્યાદિ દોષ ના હોય. કામ ક્રોધ પછી લોભ માન સ્વાર્થ સ્વાર્થ સ્નેહ માન સ્વાર્થ
ગળા સાટા ઘેબર દૂધ પાક માલ પુઆ બધા સ્વાદી નાખીએ. ખોટા છે મારા, અમે જેવા છે એવા હેત કરજો મારા. બ્રહ્માનંદ સ્વામી એમ કહેતા કે જેવો તેવો પુત્ર તમારો, જેવો તેવો હતો એ ભગવાન થઈ પૂજા. આ બધા જો મહારાજ ન હોત તો ગોપાલંદ મુક્તાનંદ બ્રહ્માનંદ પ્રેમાનંદ આ બધા ઈશ્વર એના જ અવતાર હતા ને, મહારાજના વ્યતિરિક સ્વરૂપના અવતાર આ બધા. પેલો અવતાર મહારાજનો રામાનંદ સ્વામી, આ બધા ગોપાલંદ એનો અવતાર કહેવાય. ઓલો મચ્છ કથા વાળા નરસિંહ એ બધા નહીં, સ્વાદની વાત કરે. રોજ મારો આવા ભોજન કેટલાય જગ્યાએ ઘરે ઘરે થાળ થાય છે, યાદ ગમે છે ગયા સાતા એ વર ફૂલો કે નિસ્વાદ છે. અઢાર લાડુ શેર શેરના જમી શકીએ આપણે, 2000 લાડુ તો થાકી રહી. બધા કહેતા હતા મહારાજ અમારો થાળ લ્યો, અમારો થાળ લ્યો. મહારાજ કે બધા એક એક લાડુ કરજો. મહારાજ ને એમ કે હવે કરશે થોડું થોડું જમશું. એમ હવે બધાને કહે આવ્યું છે ને કે શેર શેરનો કરજો. ભગત એવા જ હોય ને, હા બધા અવડા અવડા લાડુ કર્યા. મહારાજ કે આ શું કર્યું છે, કેદી ખવાશે. મહારાજ એ તો બધી ગુજરાતની બાયું છે ને કે લોભીઓને હોય કે એને આવડે નહીં કે આ કાઠિયાવાડની બાયું છે કે અમારા જાડા માણસ, અમારા કપડા જાડ્યા, બધું જાડું બુદ્ધિ જાડ્યા. કહેવાય ખાઈ ગયો તમે કીધું છે, તું 1000 ખાઈ ગયા પાંડે, સ્વાદ નથી એમ કે નિસ્વાદ. દયા કરી આજે આપણે 232 વર્ષે આ યાદ કરીએ છીએ એની દયા. આટલા માટે લીલા કરતા હોય, એ ન ખાઈ નહીં લીલા જ કરીએ ને, વન વિચરણ કરીને લીલા જ કરી તો આપણે યાદ કરીએ છીએ. એની હરેક ક્રિયા લીલા છે. કાંઈ વસ્ત્ર નહીં, ધારેલું મૃગ ચર્મ દંડ કર્માથી તેની શોભામાં વર્ણન જો. એનું તપ કર્યું આને ખોટા, એને શું તપ હોય, દેહધારી હતા જ નહીં. પંચભૂતમાં આવે ત્યારે પંચભૂતની સામર્થ્ય દાબી અને અમે પોતે જ વધતા હોય. અક્ષરમાં આવીએ ત્યારે અક્ષરની સામર્થ્ય દાબીને હું પોતે સ્વરાટ થકો વધતો હોઉં છું. આમ બોલ્યા છે એ પકડતા નથી આવડતું આપણે ભક્તોને, ખાસ કરીને ભક્તોને. જો ઊંધું જ સમજાવી દેવામાં આવ્યું છે. ચાલો આસનવાડીને બેસો. અરે આસનવાડીને ક્યાં બેસો, મહારાજ બેસો એ બેઠા છે. એમ વિચાર કરો 4-6 મહિના થઈ જાય સ્થિતિ. આ શંકર બાપા છે ને, આના દાદા, આના દાદાના બાપા ખા જમતા હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોળીએ કોળીએ સ્વામિનારાયણ બોલતા હતા. અહીં બેઠા હતા આપણે અહીં જમવા. હું ઈશ્વર સ્વામિનારાયણ પેલા બધું ક્યાંક જોઈ છે, શું જોઈ છે કે નહીં સ્વામિનારાયણ. એ સ્થિતિ થઈ જાય રહેતા રહેતા, એ મહારાજને જમાડતા હોય. એમ પ્રેક્ટિસ કરતા કરતા થઈ જાય. કરો કાલથી મને જમાડો તોય થઈ જશે. હાલો ચાલો ચાલો જમાડો છો કે બધા રોજ કંઈક ને કંઈક લાવો જ છો. આજ મને પૂછ્યું એને ફ્રૂટ લાવ્યું, બધા લેવા છે બધા, પડ્યું છે પણ બગડી જાય છે, યાદ નથી આવતું રાખલો. અને અમારે સુવર્ણ તો એવા સાથે થાય છે જે જેમાં કામ ક્રોધ લોભ સ્વાર્થ ને માન ઈર્ષા દંભ કપટ ઇત્યાદિ દોષ ન હોય. અને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે, ઈશ્વરજી વર્તમાન કહેવા વાળાએ આ કીધું ભયાત્માનંદ સ્વામી. ભયાત્માનંદ સ્વામી એકદમ ત્યાગની મૂર્તિ, એ કઈ લે નહીં. મહારાજ પીરસતા હતા એક દિવસ દૂધ પાક બધાને, એને આમ પત્ર ધર્યું દૂધપાક જોયું કે મહારાજ મારે તો
મીઠા ન ખાવું એવો વર્તમાન છે. હું નહીં લઉં દૂધ પાક, ખાલી ખીચડી જમાડું. એટલે મારા શું બોલ્યા, ખીચડીને દૂધ પાકમાં તફાવત સમજસ ત્યાં સુધી ત્યાગ ક્યાંનો કર્યો છે? ક્યાં બાત છે, તું વાત કરી નાખી પાંડે. ખીચડી અને દૂધ પાકમાં તફાવત સમજસ, નોખું છે આ, આ મીઠું છે એ ખબર છે ને તને, એ ત્યાગ નહીં. એટલે તરત જ દેજો. કેટલા વર્ષો તેના કરતા 50 વર્ષ મોટી ઉંમર મહાત્માનંદ સ્વામીની, ત્યાં છોકરો મારો કામ કરી ગયો, ત્યાં નોખું સમજો ત્યાં સુધી નિસ્વાદ્યવર્તમાન કેમ કહેવાય? જાઓ મારા દૂધપાક ગમી ગયા, પહેલી વાર એને વ્રત તોડ્યું. મહાત્માનંદ સ્વામી વચનમૂર્તિ, કે કાંઈ ઊભા રહે તો ઊભા, પાછું ન કે હટો રહે ત્યાં સુધી હટે નહીં, એ ટાઈપના વચન સિદ્ધ. એને વચન પાડ્યા તો નહીં, વચન સિદ્ધ કર્યા તો. અને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાન પાછા આવી ગયા. પાછું ધર્મશાસ્ત્રમાં કહ્યું છે, આ તો બધા બેઠા હોય ને ઓલા અન્ય સંપ્રદાય વાળા બધા, દાદા એમાંય કીધું છે એમ, આ ભલે એ માનો તો આ લાવવું પડશે તમારે. અને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠ્યાની સુવાન થાય છે, અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાન થાય નહીં. અભિમાન હતું થોડુંક, એટલે આ ખાતર જેવો ત્યાગી ને એવો કોઈ નહીં, અભિમાન હતું પાળે છે એનું બધું. મારે ન ગમે એ કે ખાઈ લો તો ખાઈ લેવું જોઈએ, આપણે કહેતા નથી ને તો હમણાં ખાઈ લે, મને કહેતા જ નથી કોઈ, પોતે જેમાં કરે ગળા સાટા જેબર ફૂલ હોય રોજ માણો જમે. એકવાર કેક લે મારે નથી ખાવ તું ખાઈ લે એમ તો કહેતા જ નથી. શું કામ નથી કહેતા? કારણ કે ખાઈ લઈએ આપણે, એને બધું સમાન લાગતું હતું. એ તો 18 લાડુ કોઈ જમી શકે? કેવડું છે હજી વખત અથવા છે પૂરું પૂરું. તેની તો ઉપેક્ષા રહે છે, અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો. હવે માની ઉપર રહે છે, કામી તો પોતાને ધિકારતો, પણ મારા હવે આ કાઢી નાખો ને કામ મતમાંથી, ધિકારે પોતાને નથી જાતો, જીવમાં વળગેલો છે. પણ માની સંત સમાગમે ન કરે, કોઈ જાય નહીં ઈશ્વર સ્વામી પાસે, કોઈ જાય નહીં. કાઠીઓને મહારાજે કીધું કે જાઓ જે નિષ્કવન સ્વામીને સમાગમ કરો તો નિસ્વાદ, કારણ કે કાઠીને 5 વાર ખાવા જોઈએ, રોંઢો કરે વાળું કરે જમે, પાછું બપોરનું જમે સાંજનું જમે, 5-6 વાર જમતા હોય મારા, મહેનત કરતા હતા બિચારા, એ રીતનું દેહ બંધારણ હતું. નિષ્કવન સ્વામી પાસે મોકલા, ત્રીજે દિવસે પાછા આવેલા એવા બધા. મહારાજ હજીનો આગલો સ્વભાવ ભૂલો નથી કે મારો રંધો જ હલાવે છે, સુથાર હતા ને ધંધો હલા છોડા કાઢી નાખે, કામ ક્રોધ નારી તું પીસાતા વાકી બત કરો વારસા, હવે બહેરન ભૂલી જાય કે આ કાઠી મોકલા ત્યાં ખાવા નહીં, કે શું ખાવું ત્યાં 5 વાર જોઈ ખાવા, એના કરતા તમારો પાસે ઠીક છે. મહારાજ કહે એ તો એને અમે એવી શક્તિ આપી છે, અમારી ઈચ્છા એથી એમ વર્તે છે, કાંઈ એને કેટલી વાર મહારાજે ત્યાગ મુકાવી દીધા હતા એના, મહાત્માનંદ સ્વામી ત્યાગ મુકાવી દીધો, જબરા છે ને એના અંતરમાં એ જ વસેલા, ત્યારે જ પ્રેરણા કરે જમી લે. આપણે જે કરીએ છીએ પ્રેરણા થાય છે ને, હાલો ભૂખ લાગી જાય પ્રેરણા થઈ, હાલો. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો, અને હવે તો ક્રોધ માન ઈર્ષા એ 3 જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. બહુ અભાવ રહે, ઈર્ષા તો બહુ ખરાબ, ભક્તિની ઈર્ષા કરે
દસ માળા ફેરવવાળો બે માળા ફેરવતો એની ઈર્ષા કરતો હોય, પણ વેદમાં ફેર મૂકી દીધી. આ ઈર્ષા થઈ, બહુ સૂક્ષ્મ છે ઈર્ષા, એ કાઢી નાખવી જોઈએ. ઈર્ષા જેની નીકળી ગઈ છે, ઈર્ષાળુ સ્વભાવ નથી, ઉત્તમ ભક્ત થઈ શકે. આપણે ભક્તિમાં ઈર્ષા કરીએ છીએ. એટલે પૂનમ ભરીશભાઈ, હું તો બે ચાર વાર ગયો છું, પૂનમ નથી ભરતા. પૂનમ નથી ભરતા, મહારાજની આજ્ઞા છે. ઈર્ષા થઈ, પૂનમ ભરવી સારી છે, એમાં ઈર્ષા કરવી વર્જ્ય છે. કાંચે કામી હોય તે તો ગ્રસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે, અને જેમાં ક્રોધ માન ઈર્ષા એ હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન ખેદ, મહારાજને ખેદ થાય હદ છે ને, જેને કોઈ દિવસ ખેદ ન થાય છે એમાં, એને આના ઉપર ખેદ થાય છે, ભક્તો ઉપર. કાળા આવા છે હજી અગિયારસને દિવસે મહારાજે સંતોને કીધું કે જમી લ્યો, આ વિધવાબાઈનું બગાડાય નહીં. ડોસી આડી ફરી કે કંઈક તમને 100 જણ લઈને આવતો, તો 300 લઈને આવો છો, આ 300 રસોઈ કરી તો 100 લઈને આવ્યા, આ કોણ કરશે? મેં મારું બધું વેચીને આ બધું રાંધ્યું છે, શીરો રાપસીને બધું કર્યું હશે કે. મહારાજ કે સંતો જમી લ્યો, આ વિધવાનું બગાડાય નહીં. અગિયારસ હતી, સંતોએ કીધું કોકે, મહારાજ આ તો 11 છે, કેની કરેલી છે 11? નિંદત નહીં કોઈ દેવ, કોઈ વિધખપતો નહીં ખાય, વિમુખ જેવી કે વદન છે, કથા સુણી ન જાય, એવી ધર્મ વર્તો ભજો શ્રી સહેજાનંદ ઓળી સૌરાસ રહી એકાદશી, આ એકાદશી છે. એનું કયું માનો? એ એકાદશી સંતો, એમાં મુક્તાનંદ સ્વામી આવી ગયા, ત્યાગમૂર્તિ નિષ્કવાન સ્વામી આવી ગયા, બધાએ જમી લીધું અને કીધું, એટલે તોડી 11. આપણે સારું તોડવાની જરૂર જ નથી, કરતા જ નથી. આ છે, પણ આ કીધું એને જમા દીધા. હાલે છે ને, જો 81 વર્ષ થઈ ગયા, હજી કોણ જાણે કેટલા પાંડે રાખશે. અહીં ચાલો આ વખતે નથી કરીએ. તે થોડુંક છે, કેટલે કેટલી લાઈન છે? 5-6 લાઈન છે, બેસ જા. માટે ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. ડ્રાઈવરને બોલાવી લે. તે માન તે શું? તો જે માની હોય તેને પોતાથી મોટા હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ. ઓહો, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તે બ્રહ્મને અમે પોતાનું સ્વરૂપ જાણીએ છીએ. પતિ ગઈ તેજાયમાન, બ્રહ્મ રૂપ થઈ ભજે પર બ્રહ્મને. જે બ્રહ્મ તમે કહો છો તે જ છે, આગળ વધો ત્યાં હું છું, અટકો નહીં, અમારું સ્વરૂપ માનીએ છીએ. હલો, તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે અક્ષર અક્ષરથી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે. તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે. તથા સુખજીના જેવો તથા જળભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે અને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુએ તો જે બુદ્ધિમાન હોય. પૂર્વાપર હોય, બુદ્ધિની જરૂર પડે છે. એકલી બાળા ફેરવે ન પતે, એકલી આજ્ઞા પાડે ન પતે, બુદ્ધિમાનનું કામ છે.
કે મહારાજે આ આજ્ઞા કરી તો જમી લેવું જોઈએ. ઓલી આજ્ઞા છે એ એના તરફ લઈ જવા માટે છે. બધી ધીરે ધીરે મહારાજના સ્વરૂપમાં હેત થાય પછી આજ્ઞા કોણ પાડે છે? મહારાજ પાડે છે. એવું થઈ જવું જોઈએ એને સાક્ષાત્કાર કરી. બોલો. પૂર્વ પર વિચારીને જોઈએ તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે. એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ, આવી રીતે લોયા પ્રકરણનું 14મું વચનામૃત થયું. સહજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેશ ભક્તિધર મહાત્મજ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠ. જા બાબી, જા મોડું થશે, જા તારે મોડું થશે. હા, આરતી કરો. ચલો આરતી કરો. લખો આરતી તૈયાર.